સ્વાગત છે તમારું મારી ચેનલ VS ગુજરાતીમાં. આજે હું તમને પાવાગઢના ઇતિહાસ વિશે જણાવવાનું છું, અને જે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો, જેથી આવનારા નવા વિડીયો તમને મળતા રહે અને નોટિફિકેશન તમારા ફોનમાં આવતી રહે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢના ડુંગરા પર મહાકાળી માતા બિરાજમાન છે. આ મહાકાળી મંદિર વિશે મિત્રો આપણે સવિસ્તાર માહિતી મેળવીએ. ચાંપાનેરથી 5 કિલોમીટરના અંતરે માચી ગામ આવેલું છે, અને માચી ગામથી જ શ્રદ્ધાળુઓ માટે રોપવેની સુવિધા ઉપલબ્ધ થાય છે. જે શ્રદ્ધાળુઓ રોપવેથી મંદિર સુધી જાય છે તેઓ માચી ગામમાંથી જ રોપવે મારફતે મંદિર સુધી જાય છે. પાવાગઢ માતાજીના દર્શન કરવા માટેની આ એક ઉત્તમ સુવિધા કરવામાં આવેલી છે, જેથી જે પગથિયા ના ચડી શકે તેવા ભક્તોને માટે ખૂબ લાભદાયક છે. પાવાગઢ મંદિર પર ચડતા અહીં દૂધિયું તળાવ આવેલું છે, જે અનેક વિધિવિધાન સંપન્ન કરવાનું મહાત્મ્ય છે. દૂધિયા તળાવથી આગળ વધતા ભક્તોને દર્શન થાય છે સુપાર્શ્વનાથ જિનાલય. પાવાગઢના ડુંગર પર 7 જેટલા જિનાલયો આવેલા છે. આ 7 જિનાલયોમાં સુપાર્શ્વનાથ જિલ્લાનું મહત્વ વધારે છે. કહેવાય છે કે આ સ્થાનેથી જ ભગવાન શ્રીરામના પુત્ર લવ અને કુશ બંને મોક્ષ ગતિને પામ્યા હતા. એટલા માટે જ જે ભક્તો મહાકાળી માતાજીના દર્શને આવે છે તે આ પવિત્ર જિનાલયના પણ દર્શન કરે છે. આ જિનાલયમાં ડાબી અને જમણી તરફ લવ અને કુશની પ્રતિમાઓ આવેલી છે. લવ કુશના ચરણની પ્રતિકૃતિ આ જિનાલયની સામેના મંદિરમાં જોવા મળે છે. મહાકાલી માના મંદિરમાં ભક્તોને માના 4 અલગ અલગ સ્વરૂપોના દર્શન થાય છે. કહેવાય છે કે સતીના શરીરના ત્યારે 51 ટુકડા થયા ત્યારે પાવાગઢ પર માતાજીના જમણા પગની આંગળી પડી, આથી આ જગ્યાને શક્તિપીઠની સ્થાપના થઈ. શ્રીદેવી ભાગવતના 5મા અધ્યાયમાં ઉલ્લેખ મુજબ શુભ નિશુભ નામના અસુરોએ બ્રહ્માજી પાસેથી પુરુષ માત્રથી અવધ્ય હોવાનું વરદાન મેળવી ત્રણેય લોક પર આધિપત્ય જમાવી લીધું. કહેવામાં આવે છે તેમ ત્યારે દેવતાઓએ મદદ માટે દેવી જગદંબાને પ્રાર્થના કરી, અને જગદંબાના કોષમાંથી દેવી કૌશિકીનું પ્રાગટ્ય થયું. અતિ સ્વરૂપી એ દેવી દેહમાંથી નીકળી જવાને લીધે જગદંબા માતાનું શરીર ક્ષીણ થઈ ગયું અને રૂપ કાળું પડી ગયું. આ કાળરૂપના લીધે દેવી પ્રસિદ્ધ થયા કાલિકા નામે કહેવાય છે. દેવીના કાલિકા રૂપે અસુરોના સંહારમાં દેવી કૌશિકુને સહાય કરી. ચંડમુંડનો વધ કરી દેવી કાલિકા જ ચામુંડા માતા તરીકે પ્રસિદ્ધ થયા. આ ઉપરાંત ભયાનક રાક્ષસ રક્તપિત્તનો સંહાર કરવા કાલિકાએ રક્તપાન કરી તેનું ભક્ષણ કરી નાખ્યું, અને અંતે શુભનું મસ્તક પણ ધરતી અલગ કરી નાખ્યું. મહાકાળી માએ અસુરોનો સંહાર કર્યો અને દેવતાઓ પ્રસન્ન થઈ ગયા અને મહાકાળીનો જય જય કરવા લાગ્યા. પરંતુ મહાકાળીના ચહેરા પર શાંતિ ન હતી. તેઓ તો વધુ ને વધુ અસુરોનો સંહાર કરી ઉપાયમાન હતા. આ જોઈને દેવતાઓ ફરી ચિંતિત થયા અને તેમણે મહાદેવની મદદ માંગી. રણભૂમિમાં રહેલા તમામ અસુરોના સંહાર બાદ જ્યારે દેવી કાલિમાનો ક્રોધ શાંત ન થયો ત્યારે દેવતાઓ પણ તેમનાથી ભયભીત થઈ ગયા. કોઈનામાં એટલું સમર્થ ન હતું કે કાલિમાનો ક્રોધને શાંત કરી શકી, અને આખરે રણભૂમિમાં લાસોના ઢગ વચ્ચે મહાદેવ પ્રગટ થયા. લાસો પર પગ મૂકીને આગળ વધતા કાલિકાએ મહેશ્વર મહાદેવના વક્ષ પર પગ મૂકી દીધો. કહેવાય છે કે ત્યારે શિવના મુખમાંથી ચીસ છરી પડી. માર્ગમાં કોણ છે તે જોવા કાલિકા માતાએ જમીન પર નજર કરી અને મહાદેવ સ્વયંના સ્વામીને પોતાના પગ તરી જોઈ દેવીની જીભ બહાર નીકળી ગઈ, અને આખરે મા મહાકાળી શાંત થયા અને મહાકાળીનું ક્રોધિત સ્વરૂપ હવે મા પાર્વતીના મૂળ સ્વરૂપમાં પરિવર્તિત થયું. પરંતુ તેમનું મહાકાળીનું સ્વરૂપ ભક્તોના હૃદયમાં સદૈવ માટે વસી ગયું. દેવી મહાકાળીનું આ સ્વરૂપ આજે પણ ભક્તોમાં વસેલું છે. પાવાગઢના આ ડુંગરા પર ચારે તરફથી પવનો આવીને અથડાય છે, અને તેથી જ પ્રાચીન સમયમાં આ સ્થાનક પવનગઢ તરીકે પ્રસિદ્ધ થયેલું હતું, અને આ પવનગઢ તરફથી આ ધામનું નામ પાવાગઢ પડ્યું. આ મહાકાળી માની લીલા અપરંપાર છે,